नमस्कार, सभी का स्वागत है। दादरा नगर हवेली सिलवासा से मैं हूं जगजीत, आप देख रहे हैं भारत उदय समाचार। विशेष कवरेज में आज कराटे चैंपियंस के बारे में बताएंगे और कराटे के बारे में बताएंगे। यहां पर एक पॉजिटिव खबर ये है कि जागरूकता के लिए, सेल्फ डिफेंस के लिए ये क्लास शुरू किया जाता है नरौली में, और ये छोटे छोटे बच्चों को ट्रेनिंग देता है। खासकर बेटी बचाओ बेटी पढ़ाओ के तहत ये काम करते हैं, और खासकर ये बहुत दिन से तो नहीं कर सकते हैं लेकिन लगभग पुराना है, ये नरौली में है और ये बहुत पुराना है। आपको बता दें कि यहाँ पर कराटे चैंपियंस में गोल्ड मेडल जीतकर इनके जो बच्चे हैं वहाँ पर लौटी है। यहाँ सबसे बड़ी एक बात बताते हैं कि दादरा नगर हवेली के छात्रों ने मुंबई के लोखंडवाला में आयोजित कराटे चैंपियंस में अच्छा प्रदर्शन करते हुए प्रदेश का नाम रोशन किया है। मुंबई के लोखंडवाला में दिनांक 27 नवंबर को नौवां चीता जीत कुने डू नेशनल चैंपियनशिप 2019 का आयोजन किया गया था। इस कराटे प्रतियोगिता में भाग लेने के लिए दादरा नगर हवेली से छात्र मुंबई पहुंचे थे। दादरा नगर हवेली के छात्रों ने अच्छा प्रदर्शन करते हुए 2 गोल्ड, 5 सिल्वर, 1 ब्रॉन्ज मेडल पर अपना कब्जा जमा कर सिलवासा का परचम मुंबई के लोखंडवाला में फहरा दिया। इस प्रतियोगिता में पंकज परमार मुख्य अतिथि के रूप में उपस्थित रहे। कुणाल मिरई जो न्यूज रिपोर्टर हैं, और आपको बता दें कि इस संदर्भ में चिता जीत कुने डू ऑफ इंडिया के ट्रेजरर हर्षद मार्गे ने बताया है कि कराटे ना सिर्फ एक खेल है बल्कि इस खेल से आपका शरीर स्वस्थ और मजबूत रहता है। साथ ही यह एक ऐसा कला कौशल है जिससे खासकर महिलाओं को आत्मरक्षा में बल मिलता है, सबल बनता है। सरकार को इस खेल और इस खेल से जुड़ी खिलाड़ियों को बहुत ज़्यादा मदद करना चाहिए और प्रोत्साहित देने की ज़रूरत है। शेयर और सब्सक्राइब जरूर करिएगा इस चैनल को। आइए इंटरव्यू सुनते हैं। अनाथ अत्यार्थी हर्षद सर ने पहला तो एमनो ज्या तो ये आईआरबीएन में अंदर था, अने आईआरबीएन अंदर थी एमनी नौकरी हमने छोड़ी ने पछी हमने पोते सेल्फ डिफेंस माटे अने जागृति माटे हमने क्लास चालू करी। जयरे हमने चालू करना त्यारे खूब ऊंची संख्या नी अंदर अने लोको अवेरनेस नहीं होता कि कराटे शू छे, अने लोको नव नव शीखता था। परंतु જ્યારે બેટી બચાવો બેટી પઢાઓ વાળો જ્યારે સ્લોગનને ઇમ્પ્લિમેન્ટ કરવાનો સ્ટાર્ટ થયો, અને પર્ટિક્યુલરલી ડિફેન્સ, છોકરીઓને કેવી રીતે ડિફેન્સ કરે અને કેવી રીતે છોકરીઓ પોતાને જાતને ડિફેન્સ કરે તેના ઉપર ફોકસ થવાનું ચાલુ સ્ટાર્ટ થયું, અને એમની લગન, એટલી બધી લગન એમને રાત દિવસ એક કરી કરીને આજે જે એમને બોમ્બેની અંદર અમારા સેટી સર કરીને જે છે, જેમનું જે આ એસોસિએશન જે છે એની અંદર પહેલાં એમને પ્રેસિડેન્ટ દાદરા નગર હવેલીને બનાવ્યા હતા, અને અત્યારે એમની લગન જોઈને અને એમની ધગસ જોઈને એમને ઓલ ઇન્ડિયાની અંદર પ્રેસિડેન્ટ તરીકે એમને પદભાર આપ્યું છે અને ટ્રેઝરર તરીકે, અને એ ખરેખર ગર્વની આપણા માટે બાબત છે કારણ કે આ જ સેટી સરે આપણા દાદરા નગર હવેલીના બેટી બચાવો બેટી પઢાઓના અંતર્ગત એક ફિલ્મનું શૂટિંગ પણ અત્યારે હાલે ચાલી રહ્યું છે, અને જેની અંદર આજે એમના વર્ગના વિદ્યાર્થીઓ જે છે એનો કે પણ પાર્ટિસિપેટ અંદર કર્યું છે, અને દાદરા નગર હવેલી માટે ખૂબ જ ગૌરવની વાત છે કે એમના પ્રયત્ન થકી આજે બાળકોને એક સ્ટેજ મળે છે, એક ડાન્સની અંદર પણ એમણે અહીંયા સાથે સાથે રાખ્યો છે, સાથે કરાટેની અંદર બી એમણે રાખ્યું છે, અને એ જ છોકરાઓને જ્યારે આટલું મોટું પ્લેટફોર્મ મળે ત્યારે ખરેખર આપણને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે, અને એમને ખરેખર ધન્યવાદ આપવું પડે કે એમને કોઈ દિવસ નાસી પાસ નહીં થયા કે ચાલો આ ઓછું ચાલે, ઘણા પ્રોફિટ વિચારતા હોય કે પોતાના બિઝનેસમાં કેવી રીતે પ્રોફિટ વધે, બિઝનેસ કરતો હોય કોઈ બી માણસને પોતાના પ્રોફિટ નહીં પડ્યું હોય, પણ એમને કોઈ દિવસ પ્રોફિટ તરફ નહીં જોયું, એમને તકલીફની વચ્ચે પણ ક્લાસને બંધ નહીં થવા દીધા, ક્લાસ કન્ટિન્યુ ચાલુ રાખ્યા, એ ખરેખર અમારા માટે ખૂબ જ આનંદ છે, અને ખૂબ જ એમને આભાર બી પ્રગટ કરવો પડે કારણ કે મારા બી કિડ્સ આવે છે અહીંયા ટ્રેનિંગ લેવા માટે, મેં એમનું પ્રોગ્રેસ પણ જોઉં છું, અને એ ખરેખર એમના થકી એ બધી જ રીતે ટ્રેન થતો છે અત્યારે। હાલના જે સર્ટિફિકેટને વિતરણ આવ્યા ક્યાં રમીને આવ્યા હતા સ્ટુડન્ટને શું કેટલા લોકો છે? એમના જે સિટીઝનના એસોસિએશન જે છે એમના લોખંડવાલા કોમ્પિટિશન અંદર કોમ્પિટિશન હતા, અને તેની અંદર એના બાળકોએ ખૂબ જ સુંદર પ્રદર્શન કર્યું, જેની અંદર ઘણા ગોલ્ડ અને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એમણે જીતા, અને સર્ટિફિકેટ પણ એમના તરફથી ઇસ્યુ થયા, અને એનો પ્રોગ્રામ બહુ ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો બોમ્બે લોખંડવાલા કોમ્પ્લેક્સની અંદર, અને ત્યાં સેટી સરની સાથે સાથે બીજા ઘણા મોટી હસ્તીઓ, ફિલ્મ હસ્તીઓ પણ ત્યાં ઉપસ્થિત હતી, જેની અંદર આ બધું એમને ત્યાંથી આપવામાં આવ્યું, અને આજે એમનો પ્રોગ્રામ જે હતો એમને પાછું અહીંથી જે ગોલ્ડ મેડલને આ લોકોને છોકરા લોકોને આપવા માટેનો અત્યારે પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવ્યો।